વડોદરા હરણી બોટ કાંડ બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ સતર્ક થયું. અમદાવાદની સ્કૂલોમાંથી થતા પ્રવાસને લઈ મહત્વના નિર્ણય જાહેર કર્યા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી કે કોઈ પણ સ્કૂલ જિલ્લા શિક્ષણ તંત્રની મંજૂરી વગર પ્રવાસ કરી શકશે નહીં. સાથે જ બાળકોની સલામતીને અગ્રિમતા આપવા પર પણ ધ્યાન અપાશે. કોઈ સ્કૂલ મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. કે પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે, પણ તે પ્રવાસ જે ખેડવામાં આવે છે તેમાં જે શરતો છે, જેમ કે સેફ્ટી પ્રિકોશન્સ છે, જેમ કે અહીંયા તળાવની વાત હતી તો બોટિંગ કરતી વખતે વધુ બાળકોને બેસાડવામાં આવ્યા તેવી માહિતી માલુમ પડેલી. હવે આ બાબતે અમે એક જ બાબત પકડીએ તો એમાં સ્પષ્ટ બાબત હોય છે, અમારી મંજૂરી જ્યારે આપીએ છીએ ત્યારે કે ભાઈ સેફ્ટી પ્રિકોશન્સ ધ્યાને લઈ લાઈફ જેકેટ જે હોવા જોઈએ, વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બેસાડવાનો હોય તેટલા જ હોવા જોઈએ, આ બધી બાબતો એનો ઉલ્લેખ હોય જ છે. સાથે ખાસ કરીને જે બસ કે લક્ઝરી બસ કે બીજી જો કે લોકલ પ્રવાસ હોય છે તો લોકલ પ્રવાસમાં પણ મંજૂરી લેવી જરૂરી છે. કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ. એ સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય તે વાહન એ જે છે એ આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ એના જે ડોક્યુમેન્ટ્સ વગેરે હોય તે હોવા જરૂરી છે. અને ખાસ કરીને રાત્રિ સમયે જે શાળાઓ પ્રવાસ ખેડાણ કરે છે અથવા તો જે બસની મુસાફરી કરતા હોય છે તેમને ખાસ જે છે એ રેડ લાઇટ સ્વરૂપે હું એમને ચીમકી પણ અમે આપી છે કે રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રવાસ જે છે એ નથી ખેડવાનો, જેથી કરીને સલામતી વધુ રાખી શકાય. બાળકોની સલામતીની પ્રાથમિકતાને ધ્યાને લઈ અમારી જે પ્રવાસની જે મંજૂરીઓ છે આપેલી છે એ મંજૂરીઓ જે અમે આપતા હોઈએ છીએ એમાં જે કન્સલ્ટિંગ ક્લાર્ક છે અમારા અધિકારી છે એ પૂરેપૂરી ચકાસણી કરીને એની મંજૂરી આપશે. અને સાથે સાથે કોઈ પણ પ્રકારે જે શિક્ષકોની કોઈ પણ પ્રકારે કે કોઈ શાળાની બેદરકારી ન ધ્યાન ઉપર ન આવે તે અમે ખાસ શાળાઓને સૂચિત કર્યું છે. વડોદરા હરણી બોટકાંડની જે ઘટના બની હતી ત્યારબાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ સતર્ક થઈ ગયું છે અને અમદાવાદની જે તમામ શાળાઓ છે તે બાળકોને પ્રવાસમાં લઈ જાય ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ખાસ મંજૂરી લેવી ખૂબ જરૂરી છે. તદુપરાંત જે બાળકોનો રાત્રિ પ્રવાસ જે મુસાફરી હોય તે રાત્રિ પ્રવાસ મુસાફરી રદ કરવામાં આવશે. તદુપરાંત પ્રવાસમાં જે બસ અથવા તો જે વ્હીકલનો ઉપયોગ થતો હશે તે તમામ આરટીઓના નિયમો સાથે ડોક્યુમેન્ટ હોવા ખૂબ જરૂરી છે. તદુપરાંત જે શાળાઓ છે એ શાળાઓ આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા તો મંજૂરી વગર પ્રવાસ ખેડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને શાળાનું જે લાયસન્સ છે તે પણ રદ કરવા સુધીની જે છે તે દંડની જોગવાઈ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. સચિન કડિયા, ગુજરાત ફાસ્ટ, અમદાવાદ.